Pinche gumo, pinche messy, messy. Finishing. Hello everyone, good morning all of you. Welcome to the DJ vlog. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજના દિવસમાં પણ હું જે કરીશ એ બધું તમને બ્લોગ બતાવીશ, તો બ્લોગને એન્ડ તક જોવાનો ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સો અત્યારે તો હું જેમ મારા ઘરે જાઉં છું સવારમાં ફ્રેશ થઈને, તો હું મારા ઘરે જ જાઉં છું અને પછી સ્કૂલે જઈશ. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ. સો ગાઈઝ, અત્યારે મેં મારું સવારનું બધું જ કામ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગઈ છું અને હું વિચારું છું કે આજે હું કરું છું. તો મારા માઇન્ડમાં એક આઈડિયા આવી કે ગણપતિ બાપ્પાના દિવસો નજીક આવે છે અને ગણપતિ બાપ્પાના મેઇન ફેસ્ટિવલ છે મરાઠી લોકોનો, તો એમ પણ હું મેકઅપ શીખી ગઈ છું. તો હવે થોડું ઘણું આજે ડેમો કરીએ, જે બધા લુક ક્રિએટ કરે છે તે ટાઈપનું મરાઠી લુક હું પણ ક્રિએટ કરું અને તમને બતાવું કે કઈ રીતનો મેકઅપ હું કરું છું અને કઈ રીતના હું મરાઠી લુક ક્રિએટ કરું છું. તો સંજનાને મેં મોડલ રીતે સિલેક્ટ કરી છે અને અત્યારે તો પહેલાં મારો બધો સામાન મારા સાસરે છે, એટલે કે મારા ઘરે છે હાર્દિકના ત્યાં, તો ત્યાંથી બધું લેવા જશું સામાન અને પછી અહીંયા પાછા આવશું અને પછી સંજનાને રેડી કરીશ અને તમને બતાવું કે કઈ રીતના હું રેડી કરું છું. મારી પાસે જેટલો સામાન છે એમાં હું સંજનાને કઈ રીતના રેડી કરું છું અને લુક એનો કઈ રીતના આવે છે તે બતાવું. તો ચલો પહેલાં તો સામાન લેવા જઈએ. સો ગાઈઝ, અત્યારે બધો સામાન લઈને ઘરેથી અહીંયા આવી ગઈ છું. હવે હું છૂટો પાડીશ અને એના પછી મેકઅપ ચાલુ કરીશ. સો ગાઈઝ, ફર્સ્ટ કર્યું છે ક્લિન્ઝિંગ, જેનાથી આપણે ફેસને ક્લીન કરશું. સો ગાઈઝ, ફેસ ક્લીન કર્યા પછી હું ટોનર લગાવીશ. સો ગાઈઝ, હવે હું મોઈશ્ચરાઈઝર યુઝ કરું છું. વોટર બેઝ મોઈશ્ચરાઈઝર છે. સો ગાઈઝ, હવે યુઝ કરશું મેકનું સ્ટ્રોક ક્રીમ. ગાઈઝ, સ્ટ્રોક ક્રીમનો કમાલ જુઓ કે અહીંયા કેટલું શાઇન આવી ગયું છે ફેસ પર ડાયરેક્ટ જ. ને આ વસ્તુ તમે મોઈશ્ચરાઈઝર લગાવો એના પછી લગાવવાની જરૂર છે, એના પછી તમે મેકઅપ સ્ટાર્ટ કરો. તો ગાઈઝ, આ છે મારી પાસે સામાન. આ બધો મારો સામાન છે, હું જે યુઝ કરીશ તે આમાંથી જ યુઝ કરીશ અને અમુક સામાન અહીંયા વેનિટીમાં છે. તો આમાંથી જ હું જે પણ છે તે સામાન યુઝ કરીશ અને હું તમને કહી દઉં કે હું મારી રીતે કરું છું. તો પ્લીઝ તમે કમેન્ટમાં એમ નહીં કહેતો કે આ વસ્તુ નહીં આવે, હું મારી રીતે કરું છું અને મને જેટલું આવડે છે એ પ્રમાણે હું કરું છું. એટલે જોઈએ કે હવે કેવું લુક લઈને આવે છે એ વસ્તુથી. તો ગાઈઝ, ફર્સ્ટ આપણે આઈ મેકઅપથી સ્ટાર્ટ કરશું. તો આઈ મેકઅપ ઉપર કન્સીલર, હું વ્હાઈટ કલરનો કન્સીલર લઉં છું કારણ કે હું થોડું ડ્રામેટિકલી આઈઝ બનાવવાની છું એટલા. સો ગાઈઝ, મેં કટ ક્રીઝ આઈઝ ક્રિએટ કરી છે અને અત્યારે હાફ લુક આ ટાઈપનો છે, હજી ફૂલ લુક આપવાનો બાકી છે. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો કે કેવો લુક આવે છે. સો ગાઈઝ, જુઓ મારો બેઝ પણ કમ્પ્લીટ થવા આવ્યો છે, કેવો લાગે છે તે કમેન્ટમાં કહેજો મેકઅપ. સો ગાઈઝ, મેકઅપ ડન થઈ ગયો છે, જુઓ કેવો લાગે છે તે આઈઝ જુઓ. તો ગાઈઝ, અત્યારે મારી હેરસ્ટાઈલ ચાલે છે અને હેરસ્ટાઈલમાં પ્લીઝ કોઈ કમેન્ટ નહીં કરતું કારણ કે હેરસ્ટાઈલ છે ને હું જસ્ટ મેં ખાલી જોયો જ છે, કરી નથી. આ ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું અને થાય તો ઠીક છે ને તો પછી કંઈ નહીં એમ એવું છે. બટ
માનવાની નહીં. અને પ્રોસેસ અમે કરીએ છીએ, ગોતાલા તો બહુ થયા છે હેરસ્ટાઈલમાં, પણ કંઈ નહીં, ટ્રાય કરશું કે બેસ્ટ થાય. ઉતરતું નહીં, ખાલી આગળનું સેક્શન તો થઈ ગયું, પાછળનો બંધ સમજ નહીં પડતો. લાખો ફિનિશિંગ વગરનું કામ થઈ ગયું છે. બતાવજો મમ્મી ટીસ પકડીને કે ઉભી મારા નીચે જો. જો અહીંયા તે બધો લોન્ડો વાળી ફિનિશિંગ વગરનું કામ થઈ ગયું, પણ આગળથી સરસ એવું થયું છે. જો તો ટ્રાય કર્યું છે ને પહેલી વાર, એટલે ચાલ્યો જાય, પણ કંઈ નહીં. અમારો એક તો અમે શૂટ કરવાના હતા ઉપર જઈને, ટેરેસ પર જઈને કે ફોટોસ એવું કંઈક સમથિંગ ક્લિક કરશું, પણ અંધારું જ થઈ ગયું. એટલે હવે મને નથી લાગતું કે આખું એ થાય, પણ વ્લોગ માં તો તમને લુક બતાવી દેવીશ. ગાઈઝ અત્યારે નાસ્તામાં વડાપાવ ખાશું અને આ ચેમ્પુ જો ગાંડો થઈ ગયો છે. ઓય જીનો ઇધર આ, અને સન્નાનો લુક જો. આગળથી તો એક નંબર છે, પણ પાછળથી બે નંબર છે. બે નંબર પણ નહીં આવે, છેલ્લામાં છેલ્લો નંબર આવે. સો ગાઈઝ અત્યારે હવે કન્ફ્યુઝન થાય છે કે સેટ કયો પહેરાવ, આ વાળો પહેરાવ કે પછી આ છે તે પહેરાવ, કે પછી મોતી વાળો છે તે કયો પહેરાવ. મોતી મોતી લેક્ચર ઇસમી લેક્ચર. ચોકરમાં કયો સેટ સારો જશે? આ પ્રોપર મરાઠી લુકમાં છે, બટ એનો મેચિંગનો નથી લોંગ, હે ને? અને આના મેચિંગમાં આઈ થિંક આ જશે. જાય નહીં જાય? જાય નહીં જાય. તો આપણે બેન તાળામાં છે અંદર, બીજા પેલા ગોલ્ડન વાળા. ગાઈઝ જુઓ મારો ફૂલ લુક. તો જુઓ આ લુક, આ મારો આખો ફૂલ લુક છે. આગે સે તો એકદમ ટિક ટોપ, અભી પીછે સે દિખાતે આપકો, પીછે ઘૂમો પીછે, મેસી મેસી હૈ યે સબ. તો યાર ગાઈઝ શું કરું, મેકઅપમાં તો મને વાલ લાગી, પણ એ મેં એકદમ પરફેક્ટ કર્યો ને એટલે વાલ લાગી, અને હેરસ્ટાઈલમાં તો અતિશય વાલ લાગી. કારણ કે હેરસ્ટાઈલમાં તો મારું ખબર નહીં, મેં ખાલી અત્યાર તક જોયું હતું પ્રેક્ટિસમાં, ફર્સ્ટ ટાઈમ સંજનાના હેરમાં કરી, તો બન મારવાનો આવ્યો ને તો મારાથી બન જ નહીં વર્યો. તો છેલ્લે મેં બનમાં આ ટાઈપનું નેટ પણ લગાવ્યું, તો આ નીચેથી જોવાનું બધું થઈ ગયું. એટલે બસ તમે આગળનો લુક જુઓ અને મજા માનો. ટૂંક સમયમાં હું પ્રો લેવલની થઈ જઈશ. અને મેકઅપને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મેકઅપ કેવો લાગે છે. મેકઅપ તો એક નંબર છે. આઈઝ ક્લોઝ કરીને જુઓ છે ને ગાઈઝ, સરસ મજાનો. અને લુક પણ જુઓ કેવો છે. તમે તો જુઓ ગાઈઝ આ સારી, ટાઈમ બહુ વહેલો થઈ ગયો હતો એટલે પછી સારી અડધી જ પહેરાવી, આટલી સારી પહેરાવી ના, પાછળની અડધી એમને એમ રેવા દીધી. અને ગાઈઝ આ જુઓ, આટલા ખાલી વ્લોગ શૂટ માટે જુઓ ગાઈઝ મેં કેટલી મહેનત કરી છે. હજી તો હવે મારે આ બધું ક્લીન કરવું પડશે. એટલે પ્લીઝ 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 આ વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ જેને નહીં કર્યું હોય તે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બસ એમ એમ ચાલ, ઉચકીને ચાલ. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. અને તમને મારો આજનો લુક ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કે કેવો લુક લાગે છે. અને બસ જેને સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લવ યુ ગાઈઝ, બાય.